हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आज आप बनावशू मुंबई स्टाइल मसाला टोस्ट सैंडविच, जे खावामा बहुत टेस्टी लागे छे अने एकदम चटपटी बने छे। एनी साथे एनी स्पेशल चटनी पण बनावीशू। बहुत इजी रेसिपी छे, तो आवो आपणे बनावानो स्टार्ट करिए। तो सौथी पहेला आपणे सैंडविचनुं स्टफिंग तैयार करी लेशुं। एना माटे आपणे बटाकानो मसालो बनावी लेवानो छे। तो एक पेनमां आपणे 2 टेबल स्पून तेल गरम करवा माटे मूकीशुं। तेल गरम थई गयुं छे, हाफ टी स्पून राई एड करीशुं। राई क्रेकल थई गई छे, 1/4 टी स्पून हींग एड करीशुं। अने 1 टेबल स्पून आदु अने मरचानी पेस्ट एड करीशुं। आदु मरचानी पेस्टने एकदम सारी रीते फ्राई करी लेवानी छे आ रीते। हवे आपणे आमां 6-7 कढ़ी पत्ता एड करीशुं अने एने पण सारी रीते फ्राई करी लईए। तो कढ़ी पत्ता पण सारी रीते फ्राई थई गया छे। हाफ टी स्पून हळदर एड करीशुं अने हळदरने सारी रीते मिक्स करी लईए। हवे आपणे आमां 4 मीडियम साइजना बटाकाने બાફી અને સારી રીતે મેશ કરીને એડ કરીશું। બટાકાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું। તો બટાકાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન ધાણા પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટેબલ સ્પૂન લીલા ધાણા એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે આપણે કૂક કરી લેશું। તો સારી રીતે મિક્સ કરી લીધું છે અને 2 મિનિટ માટે કૂક કરી લીધું છે। હવે ગેસ બંધ કરી અને આપણે આમાં 1/2 લીંબુનો રસ એડ કરીશું અને લીંબુના રસને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવું। તો આ આપણું સેન્ડવિચનું સ્ટફિંગ રેડી છે। હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈએ, જેથી એ જલ્દીથી ઠંડો થઈ જાય। આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ। તો ચટણી માટે આપણે એક મોટો બાઉલ ભરી અને લીલા ધાણા લઈ લેશું। ધાણાને સારી રીતે ધોઈ અને આ રીતેની દાંડી સાથે લઈ લેવા। 15-20 પુદીનાના પાન એડ કરીશું, 3-4 લીલા મરચાં, 2 લસણની કળી, 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન સંચર પાવડર અને 1/2 લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે આમાં એક બ્રેડ એડ કરીશું। આ રીતે નાના ટુકડા કરીને બ્રેડ એડ કરવાથી ચટણીનો કલર પણ એકદમ સરસ રહેશે અને ચટણી એકદમ ગાઢી બનશે। અને 2-3 આઈસ ક્યુબ એડ કરીશું અને આને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું। તો ચટણી બનીને રેડી છે, એકદમ પરફેક્ટ કલર આવ્યો છે, એકદમ સરસ ચટણી બની છે। તો ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈએ। તો આ આપણી સેન્ડવિચ માટે ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે સેન્ડવિચ માટે એનો મસાલો બનાવી લઈએ। તો સેન્ડવિચના મસાલા માટે આપણે એક બાઉલ લઈ લેશું। તો આમાં આપણે 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન જીરુનો પાવડર, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન સંચર પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું। આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। આ મસાલા એડ કરવાથી સેન્ડવિચનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો બધા મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે। આ આપણો સેન્ડવિચનો મસાલો બનીને રેડી છે। હવે આપણે સેન્ડવિચ માટે જે શાકભાજી એડ કરવાના છે એ કયા કયા લીધા છે એ ચેક કરી લઈએ। તો આ રીતે પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લેવા કાકડી, ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને બીટરૂટ। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે બટર, બટાકાનો મસાલો, ચટણી સેન્ડવિચની, સેન્ડવિચનો મસાલો અને બ્રેડ। હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરી લઈએ। તો એના માટે આપણે 2 બ્રેડ લઈ લેશું અને બ્રેડ પર સારી રીતે બટર લગાવી લેશું। તો આ રીતે સારી રીતે બટર લગાવવાથી બ્રેડ આપણી સોગી નથી થતી। હવે આપણે ચટણી લગાવી લઈએ। તો બંને બ્રેડ પર સારી રીતે ચટણી સ્પ્રેડ કરી લેશું। તમે તમારા સ્વાદ પ્રમાણે થોડી ચટણી ઓછી વધતી કરી શકો છો। હવે આપણે 2 ટેબલ સ્પૂન બટાકાનો મસાલો સ્પ્રેડ કરી લેશું સારી રીતે અને એના ઉપર થોડો સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરીશું। હવે શાકભાજી એડ કરી દઈએ જે આપણે કટ કરીને રાખ્યા છે। તો સૌથી પહેલાં કાકડી, ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ,
અને બીટરૂટ અને શાકભાજી પર પણ આપણે સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી દેશું આ રીતે। હવે જે આ બીજી બ્રેડ છે એ આપણે આના ઉપર મૂકી દઈએ। તો આ આપણું સેન્ડવિચ ટોસ્ટ થવા માટે રેડી છે। તો આપણે ઉપર થોડું બટર લગાવી લેશું જેથી સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી શેકાય। હવે તમે આને તવા પર પણ શેકી શકો છો કે તમે આને સેન્ડવિચ મેકરમાં પણ બનાવી શકો છો। જો તમારી પાસે ગેસ ટોસ્ટર હોય તો તમે એના ઉપર પણ શેકી શકો છો। તો મારી પાસે સેન્ડવિચ મેકર છે તો હું એની આમાં શેકી રહી છું। તો આપણે સૌથી પહેલાં બટર લગાવી લેશું। ઉપર તો આપણે બટર લગાવી લીધું છે સેન્ડવિચમાં, તો આપણે નીચેની સાઈડે આ રીતે બટર લગાવી લેશું। આ રીતે સેન્ડવિચ મૂકી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકી લેશું। તો ચેક કરી લઈએ, સેન્ડવિચ આપણું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે, એકદમ સરસ કલર આવ્યો છે। હવે આપણે આને કટ કરી લઈએ। તો આ રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરી લેવું। જો તમે તવા પર શેકશો તો પણ આ રીતે ક્રિસ્પી શેકાશે। તો સેન્ડવિચને કટ કરી લીધું છે, હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ, સર્વ કરીશું। તો સૌથી પહેલા આપણે સેન્ડવિચ પર બટર લગાવી લેશું આ રીતે, એના ઉપર ચટણી। તો ચટણી પણ સારી રીતે લગાવી લીધી છે। હવે આપણે આના ઉપર આ રીતે ઝીણી સેવ, જે નાયલોન સેવ કહેવામાં આવે છે, એ સ્પ્રિંકલ કરીશું। તો આ આપણી પરફેક્ટ મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવિચ બનીને રેડી છે। બહુ ટેસ્ટી બને છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇઝી રેસીપી છે। અંદરથી હું તમને બતાવી દઉં છું કેટલી ટેમ્પટિંગ બની છે, તમે જોઈ શકો છો। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી ઘણી બધી રેસીપીઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય।